આ ચોમાહું આવે ને એટલે તારા મોમા નો થાક ઉતરશે. હા મોમા, અમે ખરા ને ઉનાળો ફરવા માટે, શિયાળો ખાવા માટે અને ચોમા ઊંઘવા માટે. ખાવાનું ઊંઘવાનું બીજું હું કોમ ધંધો ચોમાહાનું. તું તારું કોમ કર, ચોખ્ખાઈ રાજ ઘરા ગયા, ચોખ્ખાઈ રાજ સરપંચ ના ઘેરા આરો પડ્યો હોય ચહુ લાગે. અરે હું તો ઘેર ચોખ્ખાઈ જ રાખું છું. પણ અમે બહાર ખાવા મળતું હોય પણ 100 રૂપિયા માં ફૂલ દીધ ચલ્લો કરી ખાવાનું હોય તો બધું ઘેર ખાવાની જો જરૂર છે. ઘેર ખાવા ચોમા નહીં મળે, એટલે હું ચોમા આમાં બીજા ના ઘેર ખાવા જવાનું. તું ચિંતા કરે, તારા ચોમાહાનું ખેતર માં જવાનું નહીં. ભણો જહા દાતો લઈને બારો કરીને આવશે, ચોમાહા તારા નહીં જવાનું. કારણ કે લક્ષી પર છેઢા ઉપર ભણા હાથ પગ ભાઈ જાય ને તો આપડે ખાવાનો વખો પર. પોલીસ નો કર અને હું ના હોય તો ચંપલ નો કરું. તમે બંધ છો, ચોમાહાનો છો ધંધો કરાય. આપડા ઘેર શું ખાવાનું ખૂટ્યું છે અત્યારે ચોમાહા ને બીજા ને ઘેર જવું પડે. તું એકલી જ મજૂરી કરી છે, અમે બેઠા બેઠા મંજીરા વગાડીએ છીએ. તમે પેલો સિક્કો નું થેલું લઈ નાખો દાડો ગોમમાં રખડો છો, આ તમારા લીધે મારે હોબળું પડે. સિક્કો નું થેલું લઈને ઇન્દમ નહીં ફરતો, મારો કીધું હક સિક્કા મારવાળા ગામનો સરપંચ છું હું. એ તો કહી દેવાનું અઠવાડિયા બે દાડા દાબવાનું, ગુરુવાર ને શુક્રવાર પટી જાય દફા. તું ખાવા મળશે ને કે નહીં મારો શું કરવાના મૂક્યો. આમાં ગામના સરપંચ ને આવું દુઃખ હોય હારું છતાં આજુબાજુ કોઈ હભરતું નહીં. મજૂરી કરવા બીજું કોઈ નહીં, પણ તારા મામા ની આબરૂ કાઢવા બેઠી જા રે. મહાભારત બંધ નહી થાય, આ ઘેર નરવા બેઠા નહીં કે ઘેર ચાલુ કર્યું નહીં. હારું બંધ થાય, મોઢા તારો માર કેવડો તમે પછી યુવાના વાદે તાવડો કર્યા વગર કોઈ ફેર પડાયો નહીં. ગમે તેમ કયો અને ના હોતા ચાર ટોકર માટી લઈને નાખજે, પાણી ભરાઈ રહા. આ ઘરા કરજો ચાંદનું કીધું સમી. ના ભૈરવાની આ કટે વધારે હોય, ઘેર બેહી નહી રે કે ભાષણ ચાલુ નહી કર્યું. નરવા બેહવા જોવું કલાક બાયડામાં. તારી મમ્મી ખરી ને મને નહી લાગતું ખાવાનું બનાવ.
તારી મમ્મી જે બોલે ને એ પરાર, એના માટે એકલો રોટલો બાજરી નો ટીપી નાશી અને ખાઈ હુઈ જહા. આપડે બેના ખરા ને બગા ખાવા પડશે. એ કીધો છું કે કમાવો અને પૈસા લાવો ને પછી ઘેર ખાવાઓ. પૈસો ની જ લાય છે, બીજું કોઈ દેખાતું જ નહીં અત્યારે. ચોમાહા નો ધંધો શું કરવો? આ ચોમાહા માં શું કરવાનું મામા? કયો કંટાળી દવાય વરહાજ નું અત્યારે. હા પણ આ એક ધંધો છે તારા મોહમો માથા માં ખણે ને, એટલે ગમે તે ધંધો હોજી નાખ. પાછો શું ધંધો ખોળ્યો? હું તો એમ કઉ છું ઘેર બેઠા બજાર બોલું. તો પછી કઈ નાખે ધંધો હોય તો આઈડિયા આવ્યો છે ને રહી સક્સેસ થઈ જાય ને તો તારી મમ્મી એ ખુશ થઈ જાય અને આપણે હું છે હમણાં ઘેર બેઠા બેઠા મુઢામ માં શું પ્યાસી એના કદી ધંધો કરવો હારો જાણો મોટો હેર. તો પછી યાદ આવ્યો તો ધંધો કઈ નાખે? આપણા બેના વચ્ચે ખાલી 500 ની નોટ છાપશું ને એટલે તારી મમ્મી ખુશ ખુશ. ઘણું થઈ ગયું 500 રૂપિયા નું કામ થાય એટલે દાવાનું. તારા મમ્મી માથા માં ખણી તરત જ ધંધો લાવી દીધો ને. તમારા કોમો મોમા ખરા ને, કદી કોમી ના હોય સીઝન સીઝન નો ધંધો ખરો ને. તમારા મગજ માં આવી જ હોય બજાર માં જે સીઝન ચાલતી હોય ને, જે વસ્તુ લઈ નેકરે હોય ને એનો વેપાર થાય. અને જીવનમાં એક નક્કી રાખવું પણ, જે વસ્તુ લઈ નેકરે હોય ને એ વસ્તુ આપણને રિપેર કરતા આવડવી જોઈએ. એ વાત સાચી, નવી વેચતા હોય તો જૂનું રિપેરિંગ કરવું જ પડે. પણ નવાનો વેપાર થાય અને જૂનું રિપેરિંગ થાય એના પૈસા આવે. અને ધંધામાં ખરો ત્રણ વાતો યાદ રાખવાની, કોઈ બી ધંધો કર્યા ને એના માટે તો પેલા બુદ્ધિ જોવો, પછી એક તમારો ધંધામાં સ્વભાવ જોવો, અને એક તમારું ખરું ને કોઈ બી ધંધામાં તમારું કોમ બોલ. આ ત્રણ વસ્તુ હોય ને જમવામાં હોય તમારી તો જ તમે ચાલો માર્કેટમાં. ગમે જેવો ધંધો કરીએ પણ આ બુદ્ધિ ના હોય તો હું કોમ નો ધંધો? કશા કોમ નો નહીં. અને ગમે જેવો ધંધો કરીએ અને કશું આવડતું ના હોય તો ધંધો ચાલે? કશું ના ચાલે બધું. અને ગમે જેવો ધંધો કરીએ તમારો સ્વભાવ સારો ના હોય તો કોઈ લેવા આવે? કુતરા જેવો સ્વભાવ હોય કોઈ ના આવે, ક્યાં તો જોઈ જોઈ લાવવા જ નાખતા હોય છે. એટલે ત્રણ વસ્તુ ખરી ને ભણા તમારા હોય ને તો એ ધંધો કદી પાછો ના પર તો એ હજી અધૂરું કેવા ધંધામાં. કારણ કે બોલે આગળ કદી બોર વેચો હોય નહીં, એટલે બોલવું તો પડશે જ ધંધામાં. ના હોય તો તું ટોયકો પાડીને કહી દે કે સત્તરીઓ નો અમે ખરા નવી નો વેપાર કરીએ છીએ અને જૂની રિપેર કરીએ છીએ. શું હતો રે મામા, તમારે ખબર છે ને, બોલવામ તો નહીં પાછો પડવું. એવો ગમે તેવો વેપાર હોય ધંધો હોય ચિંતા ના કરવાની હોય, ખાલી મારો ટોયકો ખબર છે ને પબ્લિક તરત જ આવી જાય. કે કોઈક આવ્યું નવું બજાર માં એ કોઈને સત્રી હોદાવાની હરિયો ના ખાવાનું. વરસાદ માં છોકરું ના પલરો, છોકરા ની મમ્મી ના પલરો, છોકરા ને તાવ ના આવે, છોકરા ને શરદી ના થાય, અને પછી છત્રી ઓઢી ને મોજ કરો. લંકા કહેતી હતી કે મુયા આવું પણ નહીં, વરસાદ વધારે આવે અને ત્યો રોકાવાનું થાય તો પાછું મારે ઈકાન લાવવું એ પડે. અને બે જણા જઈએ તો પછી ઘરનું કોમ કોણ કરે? એટલે કીધું લંકા તારા આવું નહીં, હું એકલો જઈ આવું છું અને ખબર લઈ આવું છું. તું ચિંતા કરે નહીં, કીધું સમાચાર લેતા હોય તો હારા જ લાવ્યો, પણ જલ્દી જવું પડશે. ગમે તે કોઈક સાધન મળે કા એટલે ટાઈમસર તો પહોંચી જાઉં. અને આ વરસાદ તો છે અંધારો છે પણ ચિંતા નહીં, આપ તો છત્રી લઈને હેડે છીએ એટલે વધો નહીં આવશે. તો વરસાદ વરસાદ આવે એટલે છત્રી ઓઢીને ઊભું રહેવાનું, કશો વાંધો નહીં, જલ્દી જવું પડશે મારા હારીને ખબર લઈને. અને પછી જો વરસાદ ના આવે તો હજના પૂંડો પાછો આવતો રે, નકર પછી રાત વાહો રવાના થાય તો રહ્યો અને બીજા દાડો આવ્યો. વધો નહીં લંકાને કીધું છે જલ્દી જવા દે, ફટાફટ સાધન મળ્યો તો પહોંચી જાઉં કા વેરાસ હતો. એટલે હારીને એ કી ના આયા છે, આ પાછા શું કરીશું એક હલકારી નહીં વઢરી છે, હારી ના ઈકણ હલકારી છે. ઓવા
બરોબર જીવન નરવા બેઠા છીએ, ચાલા કોમની સીઝન માં ના જો તમે પાછા જીવણિયા. અમે ખરા ફરવાનું શું રાખ્યું છે, ધંધા ઉપર અમુક ધ્યાન હાલવાનું કર્યું છે. એટલે ધંધો ચાલુ કર્યો? આ નહીં દેખાતું, હું તારી વર્ષો ફૂટી જઈશ. આ ધંધો કેવાય? એ જીવણ, આ તો વેપાર કેવાય. અલે વેપાર નહીં, આ ધંધો જ કેવાય મૂર્ખા. વાત સાચી છે સરપંચ, પણ આ સતરીઓ નવી લાયા છું. પણ તું એક નંબર નો મૂર્ખો નો ભરજાઈ ગયો હોય. આખો જબ્બો નો ધોતું નવું પહેરીને જોઈશ, પણ આ શત્રુ આવું જૂનું લઈ જવે લે હાધું નહી. આમ આ સત્રાની તો હું વાત કરું સરપંચ. કશી વાત કરવાની જરૂર નહીં જીવણિયા, તારી આબરૂ ખરી ને તને ગમવા જ વાલી છે. અમે સરપંચ, આ છત્રી તો મારા બાપા ના બાપો લાયેલા હતા, તાની છત્રી છે. જે મન લાગે તો છોકરો નો છોકરો છત્રી રહે જીવણિયા. પણ હું કર્યો, આ તો કેટલા હગાવાલે હું જી આવ્યો. બોલો હું તારી આબરૂ ની પડી શકે નહીં પડી લે. કોને પાઈ પે છે જીવણિયા, આ જલવાનું છે. જોરદાર જો જો આ સરપંચ નહીં છત્રી, આ જોજો આ છત્રી છે. આ છત્રી છે બરજા મૂર્ખા. આ જોજે, આ છત્રી ને લાકરું ભરાય તું હેડ્યો છે, તારી આબરૂ કાઢે છે. આબરૂ શરમ જવું શકે નહીં. અમે સરપંચ વરહાદ રોકા એટલે થયું. ના હોય તો પછી રિપેર કરાવતો જા. રિપેરિંગ કરો છો? બધું કરીએ છે, રિપેર કરીએ છે. નવી છત્રી હાલ લે છે, કઈ નાખું રિપેરિંગ? સરપંચ મારા હું છે, નવી છત્રી તો નહીં લે, પણ રિપેરિંગ કરી નાખો. કશો વધે ને જીવણિયા, બે મિનિટ હોય બે, હાલ છત્રી કરીને તારી રિપેર કરીને હાલ દઉં છું. છત્રી ભૂમિ મળશે જીવણિયા. વસ્તુ ખરી ને બહાર ગોમ જઈએ ને તો આબરૂ ના જાય ને એવી વસ્તુ લઈને જવું પડે. નાના સરપંચ કમ્પ્લીટ કરી નાખો, ટાઈમ સા ગણો મારો. અરે જીવણિયા તને ખબર નહી, હું છત્રી એવી બનાય ને તો ચોકન તારા મહેમાન ખરા ને યાદ કરી દે. હા સરપંચ, એવો વટ પડવો જોઈ જાય. એ સરપંચ બોલો, પૂછ્યું પાછું રિપેરિંગ કરવાના કેટલા પૈસા થયો? કયો જીવણિયા, ગેરેજ માં જઈએ ને સાધન લઈને, એટલે પેલા ગેરેજ નો કારીગર ખરો ને ઓટો મારો, પછી ખબર પડે કોમાં હું ખોમી છે, પછી ખર્ચો કે. હા એ વાત સાચી. હા પછી જોઈ લેજો મામા, જોઈ લો. હું જીવણિયા ખરો ને, આ જો વધરે વધરે બધું રાખું છું. ગમે જો બોલ્ટ ખુલતો ના હોય ને, અને વધરી આવી જાય ને બધું ખુલી જાય. સરપંચ જમ બનાવી જલ્દી કરજો, મારા ચોકડ હારી ને રોટલા બનાવેલા પડી રહ્યું. એટલે શાંતિ રાજ, આ વસ્તુ ખરે ને હું ચેક કરી લઉં, અને પછી મને ખબર પડશે કે આમાં હું નાખ્યા જેવું છે, પણ પછી તને ખર્ચો કહું. હા જીવો, જોઈ લે, જોઈ લેજો તમે ફટાફટ. હેળો ખોલી નાખો પેલા. સરપંચ એ ઉકા તોડ્યો. એ જીવણ, આખી પાઇપ નવી નાખવી પડશે વચ્ચે ની. ઓ પેલા જોઈ લેવા દે, જોઈ લેજો કમ્પ્લીટ. આ દોઢીઓ અમુક ખબર પડી કે આ બધું કાઢ્યા કે દોઢીઓ લાગે નહી જીવન. બોલ પકડ, જૂની છત્રી છે ને એમાં આટલી બધી ફિટિંગ વાળી છે. અમે એકલો દોઢીયો તો કોઈ નવો નખાય નહીં. દોઢીયો નાખે તો હરિયા નાખવા જ પડે. હરિયા નાખે તો હુડ નાખવો જ પડે. હુડ નાખો ઉપર? અરે હુડ ના નાખે, હું તારી બાયરી નો ઘાઘરો નાખું ઉપર. ના સરપંચ, હું તો નાખું. કમ્પ્લીટ કરવી પડે જીવન છત્રી. કેટલો ખર્ચો થાય? 120 રૂપિયા લે બેરો. એ સરપંચ, તમાર તો મગજ સકે નહી. 120 રૂપિયા ખર્ચો થતો છે? એટલે મગજ વગર છત્રી ખોલી નાખી છે મી. તારે મગજ નહીં એટલે તો ખોલી નાખી મારી છત્રી. બરજા, એટલે હું મારા મગજ નહીં, મેરમ ધંધો લઈને બેઠો છું. તાણ મૂર્ખા, અરે દોડ્યો ખરો ને, એટલે હું આપડા ગામમાં મરો છા? ના,
અરે ડોડીઓ ખરણ બેસણા મરે છે છેટ મેહોણા જવું પડશે ઓવા ઇકન મારો ભણો જહ એટલે થોડો એકલો ડોડીઓ લઈને આવશે ના ઇના હંગાતે હરિયા લાબા પડશે લાબા પર ઉડે લાબો પડશે લાબ ઉપર તો પછી 120 તો ખર્ચો થાય કે ના થાય મારું તો મેં કાઢી નાખ્યું અરે સરપંચ 150 રૂપિયા તો નવી છત્રી મળે છે કાલે મળશે કાલે સીટ મળશે હારી નીકળી જવાનું છે તારી હારી ઘેર હું હંમેશા ધન કરી સરપંચ ગમે તે કરો મારી છત્રી હાજી કરી આલો અત્યારે પાછી નહી આ મહેસાણા થી લઈ દોડ્યો આખો નવ તાણે કાલ થાય તમે કર્યા કે અમે 120 રૂપિયા ની આ છત્રી વધાવું એના કરતા 150 રૂપિયા વાળી નવી છત્રી એના લો તારા ભાને ઉપર કાઢી હોય તો એ ઉપર ઓઢી ના લે આટલો વાર સારું લે પણ જજો સરપંચ 10 રૂપિયા રે અને 140 લાય નવી છત્રી ચિંગુસ વેરા હું કરીશ પેલી ખરી ને ચાઇના ની છે ટોપ વાળી 160 રૂપિયા અને 140 રૂપિયા હજી ચાઇના ની લેવી હોય તો ખોલજે ટોપ વાળજે પાછો સરપંચ લેવાની તો બધા ખોલી ખોલી જતા રહી લે પછી ઘેર પહોંચી જવું તો માલ હારી નીકળ અમુક કશો વધુ નું અમે શું વધુ સર નવો તો ખોલવા દે અમુક રોટલા બનાવવા તો પડશે કે ઘરમાં બધું અઠાયણું પટી ગયું છે કીધું ગામ માં જતો આવું અને અઠાયણું લેતો આવું અને પાછો સામ પૂરું મારા શત્રુ નહીં ત્યાં યુવાનું શત્રુ લીધો શરમે નહીં આવતી હોય શત્રુ યુવાના જેવું લઈને આવ્યા છે મને શરમ આવે છે ગોમ માં જતા હું ગોમ માં જવું તો એ રીતના જવું ના કરતી મારી છત્રી લઈને આવ્યો તો સારું હતું આ તો મને રસ્તામાં આવ્યો જોઈ તને ખબર પડી કંટાળી ગયો મારા હગા ને શું લાગે મેમો ની કે ના વળી ખેમોજી લઈ જતા તે વળી છત્રી હોશ કરીને લાયા છત્રી રિપેરિંગ કરી આલે નવી લેવી તમે વળી શરનું ચાલુ કર્યું ના ના ખબર થશે ગમ્યું ને ખેમા જરૂરત તમે ખરા ટાઈમ આવી ગયા ઘણી પબ્લિક ને ખેમા છત્રીઓ પડી રહી હોય હાથેરી લઈ લઈને ફર્સ્ટ લાઈન ગાડી ચાલુ વરસાદ માં આપણા ગામ માં તો નહીં પડી રહી પણ મારા ઘેરે ખગો આવ્યા છે ને આબરૂ કાઢી એવું કર્યું છે મારું ગામ માં હરિયાણા પણ ઈવાન આવું લઈને આવતા શરમ નહીં આવી હોય હું તો એવું કહું છું
ઈવન તો આબરુ જૈસે જૈસે પણ ગોમમાં તારી આબરુ કાઢી દે. આ આબરુ ના જાય ને ઈ મત તમારો હોભળી જો કીધું કો ગમે તે ગોમમાં રિપેર કરવા વાળો આવે છે. મોને તો ના મોને ખેવા તારા હગો ખરા ને પટી જ્યાં લાગે છે એક શત્રુ રિપેર નહીં કરાઈ શકતા તો ઈવાના જીવનમાં બીજું તો હું રિપેર કરાવું. અમુ મેલોય ચાલ અમે જે સીએસી તાણ હગો હું કરે એક કોમ કરી હગો પટી જ્યાં છે બાકી તું તો નહીં પટી જ ના આપણે થોડા કોઈ પટી જેલા છીએ ગોમમાં સરપંચ જેટલું મોટ તમારું હું તો કહું છું રિપેર કરી લાવ તો હગો ખુશ થઈ જાય તું એ ખુશ થઈ જાય. એ વાત સાચી કરી જજો રિપેર કરાવી દે બોલ હો કરી જ નાખજો લાગે આ તો એટલે હોને હારું લાગે રોટલા ખવરાઈને મોકલું રૂપાળા. જોવું પડે તો કેટલો ખર્ચો થાય પેલા હા તે વાંધો નહીં જોઈ લ્યો. અરે આના મતલબ લેવું છે કે તારા હગાની ટોપી સિલાવા લઈ જવું છે. પણ આ તો કચરો વાળવાની માશીન જેવું કરીને મેલ્યું તમે તો. કેમાં ચિંતા કરે ને છત્રી ખરીને એવી બનાય ને તારા હગો ખુશ ખુશ થઈ જાય કે અમો મને ખબર પડી કોમો ખર્ચો કેટલો થાય. હા એ વાત તો આ તો આ તો પાછું તમે લગાઈ જાવ ને પેલી હોયના દોયડા ભરી ભરી કેમાં આ તો ફાટી ગયેલું ના કોમા આ હુડ ખરું ને પટી ગયેલું છે અને મેન વસ્તુ આરે હુડ નું જ છે અમો ખેમા. એ વાત સાચી કરી વાર હાથ તો હુડ નું હરિયા તો કોમમાં આવશે ખેમા ગોડીઓ કોમમાં આવશે એટલે આ હરિયા શો થી આવતા હશે આ ફેલ થઈ ગયેલા હશે. હા સાચી કરી વાર ગોડીઓ એકલો રહેશે ખેમા. અરે હરિયા કોમમાં આવશે બાકી આ સિંગલ હરિયા તો ખરા ને નવા જ નાખવા પડશે. એટલે મારી મજૂરી મજૂરી તમને ખબર છે ને કેમો કોઈની પૈયે બાકી મેલતો નહીં મજૂરી કઈ દેશે ની મળી જાય. હા મજૂરી લીધા કે તો હું કોમે નહીં કરતો ને ખેમા ધંધો લઈને બેઠા હોય. એ વાત તો સાચી છે બધો ટોટલ ખર્ચો કેટલો થાય. આ મટીરિયલ સુધી 135 રૂપિયા ખર્ચો થાય ખેમા. એમને ખેમા હોય સતી છે સત્રી પૂંછડું કેમ પૂંછડું એટલે હોય પૂંછડું નાખવાનું. હા 130 રૂપિયા તો નવી છત્રી આવે છે પણ આ મટીરિયલ ખરું ને ખેમા થોડું આપણા ગોમમાં મળે છે. આમાં હુડ લેવા જાવ ભણો મેસાણા મેસાણા જવું પડે ખેમા. અને એ પાછું આજ તો હોશ નહીં થાય ખેમા તમને છત્રી કાલે મળશે. કાલે મળે સરપંચ બુદ્ધિ જેવું કઈ શકે નહીં. મારે બુદ્ધિ નહીં મારામાં બુદ્ધિ નહીં ઇન્દમ ધંધોલી બેઠો છું. તમારી પોસ્ટ આવે તો 1700 ખોલવાનું આવે છે તે કીધું તાને મેં રિપેર કરવાનું કીધું ને. અને હવે પાછો કાલે હું તમાર પાસે 1700 લેવા રહું તો પેલા મહેમાન ને પાછું મારે બે ટંક ખવડાવવાનું નહીં તે 500 રૂપિયા ખર્ચો તો. ઓહો 1700 તારી તારા મહેમાન ને ખવડાવવાનું પાછું અમાર અમે એને ખવડાવ્યા. આ તો ઘાટ કરતી ગળો પણ વધારે થઈ ગયું. એ બધો પ્રશ્ન મારો નહીં એ પ્રશ્ન તારો છે કે માં 1700 રિપેર કરાવ્યા 135 થાય નકે આ તારું મટીરિયલ અને આ હુડ એટલે હું કરું ઓઢીને ફરું તારા હગા ના લીધે. સરપંચ તમે તો મને શું ના મેલ્યો ના ગરનો ના ઘટનો તો પછી 140 માં હું રાખું છું નવી લઈ જાક. અનુ હું કરું એના 10 રૂપિયા આલો ને. હાવ 10 રૂપિયા વધારે રૂપિયા ખેમા 10 રૂપિયા વાના ઓનો દોઢી એકલો કોમમાં હળિયા તો આવના હળિયા તો કોઈ બીજાના કોમમાં આવે નહીં. બીજા કોક ને નાખવા થાય તો દોઢી એના કોમમાં આવશે. મારા જેવા કોક ઉંમર વાળા થઈ જાય છે ને ઈવાના કોમમાં આવે એટલે 10 રૂપિયા માં જાય. અમે કોમ કરજો પટલો રસ્તો કાઢીએ તમારું એર્યું અને મારું એર્યું 4 રૂપિયા આલ દઉં છું. ના ખેમા નવી છત્રી અમારી કોઈ છત્રી જૂની નહીં નવી છે. અમે ઈમાનદારી થી ધંધો કરીએ છીએ. 1 રૂપિયો વધારાનો હાલવાનો નહીં કહો ઓછો 1 રૂપિયો લેવાનો નહીં. કમ્પ્લીટ ખેમા હાલવાનો 120 10 પાછા હાલવાનો. અમે મારે 1 રૂપિયો પાછો નહીં મારે 140. એક વાત તો મારું છત્રુ તોડી કાઢ્યું છે. મેં તોડ્યું છત્રુ તારું. મારા હગા ને આગળ જઈને મારા હું કેવાનું તારા હગા ને નવી છત્રી હાલકું ખુશ થઈ જાતી હોશ ના કરાયું હોત તો સારું હતું. તમે ભેગા ના થયા હોત તો સારું હતું. જે ગમે લઈ જાય તો હારી છે ને. અલે નવી સાહેબ ફેસ તું તાર ચાલુ કરી લઈ જા. હું તો કહું છું મને તું ટોપી ચિલાય ને તો ચોમાસા પહેરી નાખે ને. અમારે કોઈ ટોપીઓ નહીં હોય ઘેર. બે ને ભાઈ તારું જૂનું શત્રુ લઈને નેકરવાનું કરજે પછી મારે નહીં રિપેર કરવું. અમે રાખો તમે ઓઢીને ફરજો. ઉપરથી ઘાટ કરતી ગળામણ વધારે થઈ ગયું અને ઉપરથી અટાયણું લેવાનું તો અટાયણા નહીં મેલી. ફોટો ફોટો કરે હે. અમે જૂની આલી નવી આલી એ ખબર નહીં પડતી. આ નવી છત્રી તો આલી ખેમા જોઈન પણ ધંધો મામા તમારો હા બલ બરાબર ક્ષેત્ર હિજો વાયકાણો કમ્પ્લીટ ધંધો થાય છે. કમ્પ્લીટ કમ્પ્લીટ
તું ચિંતા કરે, બધી સત્તરીઓ હંગાતી આપડે 50-50 રૂપિયા નફો છે. પણ ચિંતા જ નહીં, હું તો કઉ છું, પણ એક જગ્યાએ ધંધો નહીં થાય, ગલીએ ગલીએ ફરવું પડશે. જો લઈ લો, અને આ મટીરિયલ ખરો ને, જૂનું ભંગાણ વચ્યું નહીં જાય. જા ને, એ તો કરીએ છીએ. હળો, એમાંથી નફો જ છે. પણ ના હોય, નાટક કરી કરીને મેળ્યો. આ કાળિયા પાયન હોશ ના કરાવી હોત ને તો એ સારું હતું. અને આ શિખર હાકોને આવા વરહાજમાં સ્વચ્છી નવરાત થઈ જાય છે. તે આયા શું હોય, તે રોટલા ખાઈ દઉં અને નવું શત્રુ લઈ દઉં અને ખેમાને 200 રૂપિયાનો ગોબો પાણી દઉં. ઓના કરતી મેં તો હોશ ના કરાવી હોત, કોતો ઓના કરતી છત્રી લઈને ઘેરથી ના આવ્યો હોત ને તો સારું હતું. ઓના કરતી મારે ઘેર 3 છત્રીઓ તૂટી ગયેલી છે, એ કદી હોશ નહીં કરાવતો. અને ઈવન માટે નવું શત્રુ થઈ ગયું. હાલ એવો ખરાબ સમય આવી ગયો ને, કાલે હું તો આખી એલીમાં એવો પલડ્યો પલડ્યો, તે મોદો પડી ગયો અને ઘેર શત્રુ હોગી. એમાં જૂનું હાથમાં આવ્યું. આ જોજે, એમાં ઓઢે તો આખા પલડી એવું છે. હું ગામમાં કોઈ રિપેરિંગ કંઈક કરે ને તો કરાવી દેવી છે મારા છત્રીને, તો એમ કરીને ઓઢવા થાય. ના હોય ને તો આ દોડિયો જ નવો નખાઈ દેવો. કોઈ રિપેરિંગ કરતું હોય ને ગામમાં, કોઈને ફાવતી હોય ને તો કોક ના પહાણ કરાવી દેવો. તને કઈ ના માર ધંધો ચાલુ કરવાનો, તમે જબરો ધંધો ખોગ્યો. જૂની છત્રી રિપેરિંગ કરી આલવાની, હરિયાના ખેલવાના, ઉપર નું કાપડ બદલી આલવાનું, નવી છત્રી આલવાની. મને લાગે છે પુંજા ડોહા વખત ની લાગે છે. તમને ખબર પડી જાય જિંદગી માં કશું બદલ્યું છે, બદલ્યું છે કશું ડોહા વખત ની છે. ચુમા કાકા, તમારી છત્રી જોજો, બાકી ઢઈ થઈ જાય પાઇપ જો. કાગરો થઈ જાય લે, વરહાદ હું રોકલે. અરે કાલ તો એવો પલર્યો ને, મોદો થઈ ગયો તો યાર. હા તો પછી ખબર નહીં પડતી, રિપેર કરાવી દે. રિપેર કરાવ તો નીકળ્યો તો. તારી જિંદગી માં કદી તારું ટોપું નવું નહીં લાવ્યો તો શત્રુ જતી નવું લાવી લે તું. પટી જેલું લાગે છે. પણ આ ગુંદેરા ખાઈ જાય હું બકાઈ જા. બીજો કોઈ નહીં, આ પુંજા ડોહા વખત નું છે ને, એટલે પેલા નું કાપડ ખરો બોના મજબૂત હતું, એટલે અત્યારે સુધી ચાલ્યું. પણ અમે નહીં ચાલે એવું તો. આ ચોમા તો ચાલો યાર. ના ચાલે ચોમા કાકા, જોતા નહીં. અમ આટલું ચાલશે, એટલું તો થોડું ચાલે યાર. તાણે પછી તો નવું નાખ ખાવ, તાને નવી કરી આલો. ના હો તો ચોમલા ખરો ને, તું આ દોડિયાનું વેલ્ડિંગ કરાવતો હોય. એટલે સરપંચ, તમે તો મૂર્ખા જેવો છો કે યાર. એટલે કરી કે મૂર્ખો, મૂર્ખો કરે કીધો. એટલે પણ પકડે પકડે નહીં કરો, મૂર્ખો શું હું છત્રો હાથ કરવા નીકળ્યો છું. છત્રી થોડું વેલ્ડિંગ થાય યાર. ચમ ના થાય લે, વેલ્ડિંગ ના થાય તો પછી નવું નાખું જઈ મે કેક. તમે તો યાર છત્રી ની પથારી ફેવરી ના. મામા એક કામ કરજો, તાને યાર મી પથારી ફેવરી તાનો કર્યું. અરે એક બાજુ ની હતી. અરે તારો ડોહો પૂછણા માં પહેરી ગયો. હું પૂછા પી ગયો, તને પછી રિપેર કરવી છે. તા રિપેરિંગ કરવા તો લાવ્યો છું. દોડિયો પણ નવો નાખવો પડશે. અને કાપડ, અને આ કાપડ એટલે 140 રૂપિયા જેવો ખર્ચો થાય છે. બોલ, હા 140 ચોમાં ચોથી લાંબાના. ના લાંબા તો તારી મળશે પકડ. હા લઈ લે તારું કાપડ. એટલે ભોણા મેં તો હોજ કરવા લઈએ, તોરવા નહીં આલી યાર. ના હો તો સિંગ ચણા આવે ને આલન તો આરે લઈ લેજે. જાહેર જાહેર 140 તો નવી ના વાપસ. હા તો નવી રાખું છું. નવી લ્યો, ઉભારો, ઉતાવળ કરશો નહીં. આ નવી લ્યો, આ નવી જ રાખું છું. આ છત્રી ના ખરા, નવી ફેચ છે 140 રૂપિયા. અને પેલી લેવી હોય ચોપ વાળી, એના 160 રૂપિયા. નીના 160 160 પકડા પકડ. આ જેની છત્રી છે ને, પણ ચાઇના જેવું કોણ હો જો.
છત્રી તો જોરદાર છે. તો પછી જોરદાર પૈસા ના થાય 160? પૈસા તો થાય પણ સરપણ રિપેરિંગ કરી દો. હા વખત નું વસ્તુ વાપરો છો પછી ખબર હોય બજારમાં હું નવું આવીએ. પણ તમે અરે રિપેરિંગ કરી લ્યો તો મારા સીઝન ને આખરી જોતી. હા તે 140 હોય તો રિપેર કરી લો ને. હા પાછું આજ નહીં, મારો ભણો કાલ જાય. નવું વસ્તુ લઈ આવ મહેણા થી. કાલ હોત ને 100 વાગે છત્રી મારો બોલ મંજૂર છે. તો 20 રૂપિયા દખ જૂનું કાલે નવું ના લે લઈ જો. તો તારા જો બુદ્ધિ વાળો કોઈ નહીં ગુમો. પકડ લે 160 રૂપિયા કાઢ. અને મારે ઘેર જઈને કોક કરવું પડશે. કારીગર નહી પણ ગમે તે કોમો તો લેવું પડશે. લાવો ચાલી પાસા. હાલું છું. હાલજો ચાલી. મને શી ખબર નહી. હાચો ઉપર છે 4-5 વર. મને ખબર છે તું હાચો જા. કોથરી લેતો જા. ઓઢીન પર પેક કરી મેલ દેજે. આવતા સોમવાર સુધી ચાલશે. એ વાત સાચી કરી. સરપંચ છે જબરસો. હા આ તો સિકલ જૂની હોશ કરવા નીકળ્યો કે નવી વેપાર કરવા નીકળ્યો? હા આ સિકલ છોથી આવ્યો ધંધો હોગી ના. કા ચોમામાં નવરો બેહી તો નહીં રહેતો. એના મગજમાં સિકલ આવા છોથી આઈડિયા આવે છે. બહુ બુદ્ધિશાળી પહોંચેલી માયા સારે. કોઈ ઓછી નહીં આ માયા વાળી. તારા મામા ની બુદ્ધિ જોઈ ધંધો થઈ ગયો કે ના થઈ ગયો? ધંધો એટલે હોય બુદ્ધિ ની એની તો થવાય મિલકત ના ધણી. એ કોઈને છત્રી રિપેરિંગ કરાવવાની નવી લેવાની હોય તો છત્રી આઈ સત્ય. હું તો એમ કહું છું ભણા તારી મમ્મી આજ ખુશ થઈ જશે. ક્યાં જવું લે લાડવા ને કરી. હું તો એમ કહું છું 500 રૂપિયા નો ધંધો થઈ જશે એટલે હું બીજો કાલ કરી જશે. જો તો નહીં ટોકો પાણી લખી જે કોઈ ઘણા ગાવ તો બરાબર. લઈ જાઓ ભાઈ. તૂટેલી છત્રી રિપેરિંગ કરી આલવામાં આવશે, નવી આપવામાં આવશે. જય માતાજી. મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.